तो वખતે વાવાઝોડા બાદ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી આવતા શાકભાજી બંધ થયા છે, તો વાવાઝોડાને લીધે શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે। નુકસાન થતા શાકભાજીના ભાવ પર અસર વર્તાઈ। ચોળીના પ્રતિ કિલોના ભાવ વધીને 160 રૂપિયા થયા, જ્યારે ફ્લાવરના પ્રતિ કિલોના ભાવ 60 હતા, જે વધીને 100 રૂપિયા થયા છે। કારેલાના પ્રતિ કિલોના 60 રૂપિયા ભાવ હતો, જે 108 રૂપિયા થયો, જ્યારે ટિંડોળાના કિલોના ભાવ 70 હતા, જે જૂનો ભાવ હતો 30 રૂપિયા, જે વધીને 70 થયો છે। તો ગુવારના કિલોના 40-50 હતા, જે વધીને 120 રૂપિયા થયો। તોકતે વાવાઝોડાની અસર શાકભાજી ઉપર જરૂરથી વર્તાય છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે શાકભાજીના પાકને નુકસાન થયું છે, અને હવે શાકભાજીની અસર છે તે માર્કેટમાં પણ જોવા મળી રહી છે। જે સસ્તા દરે મળતા શાકભાજીના ભાવ 100ને પાર થયેલા જોવા મળી રહ્યા છે। તમામ શાકભાજીના ભાવમાં હવે બમણો વધારો છે તે નોંધાયો છે। તેને લઈને ગૃહિણીઓનું જે બજેટ છે તેમાં જરૂરથી કોમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવ્યો છે। બજેટમાં પણ હવે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે એ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે પછી અન્ય શાકભાજીના ભાવ હોય તેના ઉપર પણ વધારો છે। બેન, જે રીતે હવે મોંઘવારી જોવા મળી રહી છે, પેટ્રોલ ડીઝલ જે રેટ વધ્યા છે અને ત્યારબાદ હવે શાકભાજીના પણ વધી રહ્યા છે, સખત મોંઘવારી વધી ગઈ છે। ગયા વર્ષ જ્યારથી કોરોના આવ્યું ત્યારથી અનાજ પાણીથી માંડીને એક એક વસ્તુમાં મોંઘવારી વધી ગઈ છે। પેટ્રોલે તો હવે હદ કરી નાખી છે, અને મને બહુ ફરક નથી પડતો, પણ ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસો, એક બાજુ રોજગારી જતી રહી છે કેટલા બધા લોકોની, એક બાજુ મરણ થયા છે એટલે વાલીઓ છોકરાઓ અનાથ થયા છે, એટલે આપણા દેશની અંદર ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। કે હવે દરેક વસ્તુઓ આગામી દિવસમાં સસ્તી થશે, સસ્તી થશે ખબર નથી, પણ એને માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે એ જાણવું છે, કઈ રીતે સસ્તી થશે। ખૂબ કરવું પડે છે દરેક વ્યક્તિએ બજેટમાં હવે કોમ્પ્રોમાઇઝ કરવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે ચોળી, ગવાડ, ભીંડીને તમામ જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ ગણાતી હોય છે, જે બજેટ મહિલાઓનું ગણાતું હોય છે, તેમાં હવે નોંધપાત્ર ઘટાડો એટલે કે બજેટમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।